મહેસાણામાં એલટીએસમાં બેન્ડ કૌભાંડમાં ફરિયાદ નોંધાઈ છે. આ એલટીએસ બેન્ડ કૌભાંડમાં 45 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ. 19 શ્યામ વેદ હેરિટેજ સોસાયટીમાં આ કૌભાંડ ચાલતું હતું. મહેસાણા એસઓજી પીઆઈએ ફરિયાદ નોંધાવી છે. છેલ્લા 4 મહિનાથી આ તપાસ ચાલી રહી હતી. વિદ્યાર્થીઓ સ્નાતક ન હોવા છતાં અનુસ્નાતક બનાવ્યા હતા. નવસારીની ફન સિટી અને સુપ્રીમ હોટલમાં કૌભાંડનો તખતો ઘડાયો હતો. અમિત ચૌધરી નામના શખ્સને આઈએલટીએસ પરીક્ષાનું મટીરીયલ આપ્યું હતું. અમિત ચૌધરીએ ઉત્તરવહીઓ અને આન્સર કીની ઓડિયો આપી હતી. આઈએલટીએસ પરીક્ષામાં નબળા વિદ્યાર્થીઓના સ્થાને બેસાડ્યા હતા ડમી વિદ્યાર્થી. આઈએલટીએસમાં 6-8 બેન્ડ મેળવવા મોટી રકમ લેવામાં આવી હતી. કમલેશ ફોનલાઈન પર જોડાયેલા છે. કમલેશ, મહેસાણામાં થોડા મહિનાઓ પહેલા આઈએલટીએસનું આખું કૌભાંડ ઝડપાયું હતું, બેન્ડમાં કૌભાંડ થઈ રહ્યું હતું તેવી વિગતો સામે આવી હતી. હવે ફરિયાદ નોંધાઈ છે 45 આરોપીઓ સામે. આ કૌભાંડમાં મુખ્ય પત્રકાર અમિત ચૌધરી છે. અમિત ચૌધરી હાલ ગાંધીનગર ખાતે વસવાટ કરે છે અને અમિત ચૌધરી દ્વારા જે લોકો વિદેશમાં જવા ઈચ્છતા હતા પરંતુ તેઓ અંગ્રેજીમાં નબળા હતા તેવા લોકોને કે તેમને સ્નાતક કે અનુસ્નાતકની પરીક્ષા આપેલી નહીં હોવા છતાં કે કોઈ ડિગ્રી નહીં ધરાવતા હોવા છતાં ખોટા સર્ટિફિકેટ બનાવી અને આઈએલટીએસમાં ડમી વિદ્યાર્થીઓ બેસાડી અને બોગસ બેન્ડ લાવવાનો જે આખો કારસો રચવામાં આવ્યો હતો આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો અને જેમાં મહેસાણા એસઓજી દ્વારા છેલ્લા 4 મહિનાથી તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસને અંતે મુખ્ય સૂત્રધાર અમિત ચૌધરી સહિત 45 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં જે રીતે નવસારીની હોટલમાં આ પરીક્ષા લેવામાં આવતી હતી ને જેમાં એક્ઝામિનર જે આઈએલટીએસના પેપર અને ઉત્તરવહી તેમજ જે ઓડિયો ક્લિપ હતી જે ઓડિયો ક્લિપ અમિત ચૌધરીને આપવામાં આવતી અને અમિત ચૌધરી તેના મળતિયા માણસોને આ ઓડિયો ક્લિપ અને જવાબ આપતો હતો. ત્યારબાદ ઓરિજિનલ વિદ્યાર્થીઓના બદલે બીજા આરોપીઓની ટીમ પાસે પરીક્ષા આપવામાં આવતી હતી અને 6-8 બેન્ડ મેળવી અંગ્રેજીમાં નબળા વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ લેવામાં આવતી હતી. પરંતુ મહેસાણાના જે 4 વિદ્યાર્થીઓ અમેરિકામાં ઘૂસવા જતા પકડાયા હતા અને ત્યારબાદ અમેરિકન એમ્બેસીને આખો મામલો સામે આવ્યો હતો અને ભારતીય એમ્બેસીને જાણ કરી હતી અને મહેસાણા એસપીને આ મામલે મેલ દ્વારા જાણ કરવામાં આવી હતી અને તે મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં આખા પ્રકરણનો ખુલાસો થયો છે. અમિત ચૌધરી સહિત જે એક્ઝામ લેનાર છે, સુપરવાઇઝર છે, કંટ્રોલર છે, પરીક્ષા નિયામક જે હેડ છે, પરીક્ષા કેન્દ્રના સંચાલક હેડ છે, આ તમામ સહિત 45 લોકો અને હજુ પણ તપાસમાં જે વધુ લોકો નીકળે તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઠીક કમલેશ, આભાર જાણકારી માટે.